નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતેથી વિદેશી દારૂની બે બોટલ સાથે મજરાના ઇસમને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો. ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. ભારતના આઝાદીના ઇતિહાસમાં રૂપિયા 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ. અદાણી પોર્ટમાં ભાજપ સરકારની મીઠી નજર તરે ઉતર્યું છે પરેશ ધાનાણી. ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓના દ્વિતીય સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર. કોરોનાના મુદ્દે કોંગ્રેસના બે ધારાસભ્યો વિરોધ પ્રદર્શિત કરતા એપ્રન પહેરીને વિધાનસભા આવ્યા. ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલીને 1 લાખ ક્યુસેક પાણી છોડાયું, લોકોને કર્યા એલર્ટ. નવા પ્લેન ખરીદવા માટે કેન્દ્ર સરકાર પાસે 120 કરોડની માંગ. છેલ્લા 11 મહિનાથી સી પ્લેન સેવા બંધ. ભાદરવો ભરપૂર, કચ્છના 6 તાલુકાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી પાણી. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડોક્ટર નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરાઈ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદથી ખેતરોમાં ઊભો પાક બળી ગયો છે. કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકો બળી જવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે. કચ્છમાં ગુલાબ વાવાઝોડાની અસર તરે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ભુજ તાલુકાના કોટડા ચકારમાં વીજળી પડવાની ઘટના પણ બની હતી. દીવ પ્રશાસન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વાણિજ્ય શપથ સપ્તાહનું આયોજન. પાલનપુરમાં જય ગોગા મંડળ આયોજિત ડ્રો સિસ્ટમના સંચાલકોએ ડ્રોના નામે એજન્ટો રોકીને પૈસા બચત કરવાની સ્કીમ બહાર પાડી અને લાખો રૂપિયા ભેગા કરી ફૂલેકું ફેરવીને પલાયન થઈ ગયા હોવાના આક્ષેપ સાથે આજે આ ડ્રો સિસ્ટમમાં કામ કરતા એજન્ટોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અખિલ ભારતીય પરિવાર પાર્ટીની ગુજરાત પ્રદેશ ટીમે ખેડૂત વિરોધી 3 કારા કાયદા પાછા ન લેવા બદલ પુત્રુ સરગાવીને કર્યો વિરોધ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મેઘરાજા મન મૂકીને વરસતા ડુંગર પર મહાકાલી માતાજીના દર્શને પધારેલ યાત્રિકો અને ડુંગર સહિત ઐતિહાસિક સ્થાપત્યોની ઝાંખી જોઈ આવનાર સહેલાણીઓએ આનંદ અનુભવ્યો. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો વિશાળ ડેમ ભાદર 1 ડેમ ઓવરફ્લો. ભાદર ડેમ 1 ઓવરફ્લો થતાં 15 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા. ડીસાના કંસારી, બાઈવાડા, જેરડા સહિતના ગામોમાં પડેલા ભારે વરસાદને કારણે 500 વીઘા જમીનમાં પાણી ભરાઈ રહેતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. બરવારામાં નગરપાલિકાની બેદરકારી આવી સામે. અનેક વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી અને કીચડ. દહેગામ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં વેક્સિનનો કાર્યક્રમ યોજાયો, તેમાં બપોર સુધીમાં 30 વ્યક્તિઓએ લીધો લાભ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના વજાપુર પાટિયા પાસે આઈસર ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા સાયકલ ઉપર જઈ રહેલ સલાલના ઈસમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડા બોરિયા ખાતે એક મકાનમાં કોબરા સાપ ઘૂસી જતા પરિવારના સભ્યોમાં નાસભાગ મચી જવા પામી હતી. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.